લાઠીનું નામ આવે એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કવિ કલાપીનું નામ સાથે જોડાઈ જાય. પરંતુ કવિ કલાપીની જે ખાંભી બનાવવામાં આવેલી છે તેમની સ્મૃતિમાં તે અત્યારે બદથી બદતર હાલતમાં છે, ત્યારે તેમના નામે અપાતા અનેક એવોર્ડ્સ અનેક સંસ્થાઓ આપી રહી છે. આ ઉપરાંત નગરપાલિકા પણ કવિ કલાપીનું નામ વટાવે છે. તેવા સમયે ક્યારે આ ખાંભીને દુરસ્ત કરવામાં આવશે તેવી લોકમાંગ ઉભી થયેલી છે. લાઠીમાં આવેલા રાજવી પરિવારના સમાધિ સ્થાનની દુર્દશાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાઠીના રાજવી કવિ શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી, જે આજે વિશ્વભરમાં કલાપી તરીકે ખ્યાતનામી ધરાવે છે, સામાજિક સંસ્થાઓ કવિ કલાપીના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ કલાપી એવોર્ડ પ્રદાન કાર્યક્રમ આયોજિત થાય છે. કવિ કલાપી જન્મજયંતિ નિમિત્તે તેમના સ્મૃતિ ચિહ્નોને માળા અર્પિત કાર્યક્રમ યોજી વાહવાહ કરવામાં આવે છે. પરંતુ આવી સંસ્થાઓ દ્વારા કે નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે. એક તરફ સ્વચ્છ ભારત મિશન ગુણગાન ગવાય છે અને બીજી તરફ પાલિકાના જ કર્મચારી કચરાના ઢગ કરતા હોવાથી લોકોમાં રોષ વ્યાપેલો છે. હું લાઠી નગરપાલિકા વોર્ડ નંબર 6 ની અંદર સદસ્ય છું અને આ જે કચરો અહીંયા નાખવામાં આવે છે, નગરપાલિકાના કર્મીઓ દ્વારા નાખવામાં આવે છે, આજુબાજુની વસ્તીઓ દ્વારા નાખવામાં આવે છે, અમે આની રજૂઆત અવારનવાર નગરપાલિકાને કરેલ છે, પણ નગરપાલિકામાંથી કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી અને આ કચરો અહીંયાથી હટાવવામાં આવતો નથી કે નથી કોઈ પબ્લિકને સૂચના આપવામાં આવતી કે અહીંયાથી આ કચરો તમે લઈ લેવો જોઈએ અથવા તો અહીંયા નાખવાનું બંધ કરી દે. સ્વચ્છ ભારત મિશનની બણગા ફૂંકે છે પણ આ બાબતે કાંઈ અહીંયા નક્કર કાર્યવાહી કરતી નથી અને આ કચરો અહીંયાથી હટાવતી નથી અને આજુબાજુના રહીશોની ફરિયાદ પણ એવી છે કે કચરા લેવાવાળી જે ગાડી છે એ ગાડી નથી આવતી, 10 દિવસે આવે, 12 દિવસે આવે છે એવું કહેવાનું છે, જેના કારણે આજુબાજુના રહીશો પણ અહીંયા કચરો ફેંકી જાય છે અને નગરપાલિકાના કર્મીઓ પણ આ અહીંયા કચરો ફેંકી જાય છે. તમે અત્યારે જોઈ શકો છો આ જે જગ્યા છે એ જગ્યા ઉપર હવે આજે અમે કવિ કલાપી શ્રીને સ્મારક સ્થાનની મુલાકાત લીધી જેની અંદર બહુ ગંદકી અને સમાધિ સ્થાનની અંદર તમે જો તો કૂતરા આટા મારતા હોય, કૂતરાનું મળ પડેલું હોય અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર કચરો ભરાયેલો હોય એવા સ્થળ હતા. પછી કલા